અસલામુ અલૈકુમ. ધોરણ 12 વિષયનામાના મૂળ તત્વ ભાગ 2 પ્રકરણ 2 ડિબેન્ચરના હિસાબોનો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 9. રકમ વાંચીશું. પાલનપુરની જાનકી માર્બલ લિમિટેડે ડિબેન્ચર દીઠ રૂપિયા 100ની મૂળ કિંમતના 11% 50,000 ડિબેન્ચર ડિબેન્ચર દીઠ 20 રૂપિયાના પ્રીમિયમથી બહાર પાડી પૂરેપૂરી રકમ અરજી વખતે ભરવાની છે. અહીંયા આ પોઈન્ટ તમારી માટે અગત્યનો છે. પૂરેપૂરી રકમ અરજી વખતે ભરવાની છે. કંપનીને 60,000 ડિબેન્ચરની અરજીઓ મળી હતી, જેમાંથી 10,000 ડિબેન્ચરની અરજીઓ નામંજૂર કરી તેના પરની રકમ અરજદારોને પરત કરી બાકીની અરજીઓ પર ડિબેન્ચર મંજૂર કર્યા. જાનકી માર્બલ લિમિટેડના ચોપડામાં ઉપરના વ્યવહારોની જરૂરી આમનોન પસાર કરો. અહીંયા ફક્ત 2 જ આમનોન થશે, કારણ કે પૂરેપૂરી રકમ અરજી વખતે ભરવાની હોય છે. એટલે અરજી વખતે જે નાણાં મળ્યા તેની આમ નોંધ, અને બીજી આમ નોંધ જે થશે તે અરજીની રકમ ડિબેન્ચર ખાતે લઈ જઈશું તેની આમ નોંધ. તેની સાથે સાથે ડિબેન્ચર ખાતે લઈ જઈશું તેમજ જામીનગીરી પ્રીમિયમ બતાવીશું તથા વધારાની 10,000 અરજીઓની રકમ પરત કરીશું તેની આમ નોંધ બીજી આમ નોંધમાં આવશે. આ વિગતો તમારે આગળ થિયરીમાં તમને શરૂઆતમાં જ આપી છે. પાના નંબર 67 ઉપર ડિબેન્ચર બહાર પાડવા અંગેની હિસાબી અસરો જેમાં આપ્યું છે. ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા, જેની અંદર અરજી વખતે એક સાથે રકમ મંગાવવામાં આવે છે તેની તમને આમ નોંધ આપી છે. જ્યારે ડિબેન્ચર પરની રકમ એક સાથે મંગાવવામાં આવે ત્યારે ફક્ત 2 આમ નોંધ થશે. બેંક ખાતે ઉધાર તે ખાલી જગ્યા 8% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. અહીંયા અરજી અને મંજૂરીનું ખાતું સંયુક્ત બનશે, કારણ કે રકમ એક સાથે મંગાવવામાં આવે છે. અગર હપ્તામાં મંગાવીએ તો આપણે અહીંયા ડિબેન્ચર અરજી ખાતે લખીએ છીએ, પરંતુ અહીંયા એક સાથે રકમ મંગાવવામાં આવે છે. તેથી જે તે 8% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા કરવામાં આવશે, અને તે અરજી અને મંજૂરીનું ખાતું બંધ કરીને જેટલા 8% આપ્યા હોય તેટલા 8% ડિબેન્ચર ખાતે તે રકમ લઈ જવામાં આવશે. તો અહીંયા 2 જ આમ નોંધ થશે. તમને પાના નંબર 67 પર તેની વિગતો આપેલી છે. તે પ્રમાણે આપણે આપણા સ્વાધ્યાયના દાખલા નંબર 9 પરથી દાખલો ગણીશું. સૌ પ્રથમ આપણે જે અરજી સાથે, એટલે કે જેટલી રકમ મળી છે, જેટલી અરજીઓ આવી છે તેટલી રકમ આપણે બેંક ખાતે ઉધાર બતાવીશું, કારણ કે બેંક લેનાર છે. અહીંયા 60,000 ડિબેન્ચર અરજીઓ મળી છે, તો 60,000 ડિબેન્ચર અરજીઓ પર 100 રૂપિયા મૂળ કિંમત છે, તેની સાથે 20 રૂપિયા પ્રીમિયમ છે. તો 120 રૂપિયા લેખે તમને રકમ મળે છે 60,000 અરજી પર. તો આપણે બતાવીશું બેંક ખાતે ઉધાર 60,000 ડિબેન્ચર ગુણ્યા 120 રૂપિયા ઉધાર રકમ થશે 72 લાખ. તેની સામે કયું ખાતું જમા થશે? તો અહીંયા એક સાથે રકમ મંગાવવામાં આવી છે એટલે તે 11% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે લખાશે. અહીંયા સંયુક્ત ખાતું બનશે અરજી અને મંજૂરીનું ખાતું. હવે આ ખાતું બંધ કરીને ડિબેન્ચર ખાતે રકમ લઈ જવાની છે, તેની સાથે સાથે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે રકમ લઈ જવાની છે, અને તેની સાથે સાથે વધારાની જે અરજીઓ આવી હતી તેની રકમ પરત કરવાની છે. એટલે અહીંયા ઉધાર થશે 11% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. અરજી અને મંજૂરીનું ખાતું 60,000 ડિબેન્ચર પર 120 રૂપિયા લેખે જે અહીંયા જમા કર્યું હતું તેને ઉધાર કરીને ખાતું બંધ થઈ જશે 72 લાખથી. તેમાંથી હવે તમારે વર્ગીકૃત કરીને માહિતી બતાવવાની છે કે જેમાં ડિબેન્ચરની રકમ કેટલી છે, જામીનગીરી પ્રીમિયમ અનામત કેટલી છે, અને વધારાની અરજીની રકમ પરત કરવાની છે. તો સર્વપ્રથમ આપણે લઈશું ડિબેન્ચર ખાતે કેટલી રકમ લઈ જવાની. ડિબેન્ચર મંજૂર 50,000 જ કરી શકાશે, કારણ કે જેટલી અરજીઓ બહાર પાડી હોય તેટલી જ અરજી સ્વીકારી શકાય છે. તો 50,000 ડિબેન્ચર બહાર પાડ્યા હતા એટલે 50,000 ડિબેન્ચર જ સ્વીકારી શકાશે, મંજૂર કરી શકાશે. તો લખાશે તે 11% ડિબેન્ચર ખાતે 50,000 ડિબેન્ચર પર 100 રૂપિયા, કારણ કે તેની દાર્શનિક કિંમત 100 રૂપિયા છે એટલે તેની મૂળ કિંમતે તેને બતાવવા પડે. 50,000 ડિબેન્ચર ગુણ્યા 100 રૂપિયા, તો 50 લાખ રૂપિયા તમારે જમા કરવા પડશે.
તેની સામે 50,000 ડિબેન્ચર પર 20 રૂપિયા પ્રીમિયમ લીધું છે, તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવાશે. તમે જાણો છો, જો શેર મૂડીના હિસાબો હોય તો ફક્ત જામીનગીરી પ્રીમિયમ ખાતે લખાય, પરંતુ ડિબેન્ચર હોય તો તેમાં તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લખાશે. એક શબ્દ ઉમેરાશે, અનામત, તો તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 50,000 ડિબેન્ચર પર 20 રૂપિયા લેખે 10 લાખ જમા કરીશું. હવે જે વધારાની અરજીઓ હતી અહીંયા 60,000નો મેળ તમારે કરવો પડે. રકમનો પણ મેળ ઉધારનો જમા બાજુ થવો જોઈએ, તો તે થઈ ચૂક્યો છે 120 રૂપિયા, જેમાં 100 રૂપિયા ડિબેન્ચરના અને 20 રૂપિયા પ્રીમિયમના, તે થઈ ગયું છે. હવે અહીંયા 60,000 ડિબેન્ચર છે, આપણે 50,000 ડિબેન્ચરની વિગતો દર્શાવી દીધી. વધારાના જે 10,000 ડિબેન્ચર છે, જેના 120 રૂપિયા લેખે નાણાં પરત કરવાના છે, તો તેમાં બેંક આપનાર બનશે. આપનારનું ખાતું હંમેશા જમા થાય છે, લેનાર ખાતે ઉધાર, તે આપનાર ખાતે. એટલે અહીંયા બેંક ખાતું જમા કરીશું, તે બેંક ખાતે 10,000 ડિબેન્ચર પર 120 રૂપિયા લેખે ડિબેન્ચરની અરજી વધારાની જે આવી હતી તેના નાણાં પરત કરીશું, તો 12 લાખ રૂપિયા પરત કરીશું. છેલ્લે કુલ સરવાળો લખી દેવાનો. અહીંયા બાબત છે, જ્યાં સુધી તમને ન કહ્યું હોય કે લખવી નહીં કે જરૂરી નથી કે બાબત જે વગર, ત્યાં સુધી તમારે ફરજિયાતપણે બાબત જે લખવી જ જોઈએ. જો ચોખવટ કરેલી હોય, સૂચના આપેલી હોય કે બાબત જે જરૂરી નથી અથવા બાબત જે વગર, તો જ બાબત જે નહીં લખવાની. અહીંયા તમારે લખવાનું બાબત જેમાં 60,000 અરજી સાથે 120 રૂપિયા, જેમાં 100 રૂપિયા ડિબેન્ચરના અને 20 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ ના મળ્યા તેના. જ્યારે બીજી આમ નોનમાં તમારે બાબત જે લખવાની છે કે 50,000 ડિબેન્ચરની 100 રૂપિયા લેખે રકમ ડિબેન્ચર ખાતે લઈ ગયા, 20 રૂપિયા લેખે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ ગયા, તેમજ 10,000 ડિબેન્ચરના નાણાં પરત કર્યા તેના.